જસાપરમાં 3 વર્ષ પહેલા પાણી પુરવઠા બોર્ડની એટીવીટી દ્વારા શુદ્ધ પીવાના પાણી માટે સમગ્ર ગામમાં જરૂરિયાતમંદ મુજબના આરો પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યા હતા, ત્યારે આ પ્લાન્ટમાં એટીએમ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, જેમાં એટીએમ કાર્ડ દ્વારા રૂપિયા 5માં 20 લિટર પાણી મળે છે, જે મોબાઈલમાં સિમ કાર્ડથી બેલેન્સ રાખવામાં આવે તેમાં સિમ કાર્ડમાં બેલેન્સ નાખવા જવાનું રહે છે, જે હાલ તમામ ઘરોમાં એટીએમ મારફત પીવાનું પાણી વાપરે છે અને પાણીનો બચાવ કરવામાં આવે છે. પીવાના પાણીની પહેલા ઘણી તકલીફ હતી, એટલે શુદ્ધ પાણી ઓછું મળતું, આજે નદી ઉપર આધારિત હતું એટલે દૂષિત પાણી આવતું. અમને વિચાર આવ્યો કે જો આરો પ્લાન્ટનો પ્લાન મોટો નાખવામાં આવે તો આ જસાપર ગામની દરેક પબ્લિક શુદ્ધ પાણી પી શકે. જ્યારે આરો પ્લાન્ટ અમારે નહોતો ત્યારે ગામમાં સારા ને સુખી કુટુંબો પોતાના નાના આરો પ્લાન્ટ ઘરે મૂકીને એ પાણી પીતા. અમે 300 કાર્ડ આવા એટીએમના કાર્ડ બધા ઘરો ઘર દીધા છે અને પછી એ અમારા પાસેથી એની બેલેન્સ નખાવે. બેલેન્સ નાખ્યા પછી એ લોકો બૈરા હોય ના અહીંયાથી પાણી ભરે ને જે કેટલું પાણી એને બેલેન્સ કેટલી છે એ જોવા માટે એનું પાણીનું પૂરું થાય ભરાઈ જાય એટલે તરત જ એમાં અહીંયાથી ડિસ્પ્લે ઉપર આવે કે તમારી આટલી બેલેન્સ રહી. બેલેન્સ પૂરી થાય એટલે અમારે પંચાયત પાસે આવીને પાછી બેલેન્સ લખાવી જાય. આ રીતનું અત્યારે છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુ અમે 300 કાર્ડ આવા એટીએમના કાર્ડ બધા ઘરો ઘર દીધા છે અને પછી એ અમારા પાસેથી એની બેલેન્સ લખાવે. બેલેન્સ નાખ્યા પછી એ લોકો બૈરા હોય ના અહીંયાથી પાણી ભરે ને જે કેટલું પાણી એને બેલેન્સ કેટલી છે એ જોવા માટે એનું પાણીનું પૂરું થાય ભરાઈ જાય એટલે તરત જ એમાં અહીંયાથી ડિસ્પ્લે ઉપર આવે કે તમારી આટલી બેલેન્સ રહી. બેલેન્સ પૂરી થાય એટલે અમારે પંચાયત પાસે આવીને પાછી બેલેન્સ લખાવી જાય. આ રીતનું અત્યારે છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુ અમે 300 કાર્ડ આવા એટીએમના કાર્ડ બધા ઘરો ઘર દીધા છે અને પછી એ અમારા પાસેથી એની બેલેન્સ લખાવે. બેલેન્સ નાખ્યા પછી એ લોકો બૈરા હોય ના અહીંયાથી પાણી ભરે ને જે કેટલું પાણી એને બેલેન્સ કેટલી છે એ જોવા માટે એનું પાણીનું પૂરું થાય ભરાઈ જાય એટલે તરત જ એમાં અહીંયાથી ડિસ્પ્લે ઉપર આવે કે તમારી આટલી બેલેન્સ રહી. બેલેન્સ પૂરી થાય એટલે અમારે પંચાયત પાસે આવીને પાછી બેલેન્સ લખાવી જાય. આ રીતનું અત્યારે છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુ છીએ અને અમારા પાણી પુરવઠાનો સ્ટાફ પણ સારો છે એટલે કન્ટિન્યુ એમને રાખી છે. ગામની ટોટલ વસ્તી કેટલી? ગામની વસ્તી છે અત્યારે 1173 ની વસ્તી છે. ટોટલ બધી જગ્યાએ પાણી પહોંચાય? હા, ટોટલ હવે જે પેલા ઘર ઘર વાળો પ્લાન્ટ વાપરતા એ પણ બધા બંધ થઈ ગયા છે અને તમામે તમામ લોકો અમે ત્યાં અહીંયા એટીએમ માંથી આરો પ્લાન્ટનું જ પાણી પીવે છે અને અમારા પાણી પુરવઠાનો સ્ટાફ પણ સારો છે એટલે કન્ટિન્યુ એમને રાખી છે. ગામની ટોટલ વસ્તી કેટલી? ગામની વસ્તી છે અત્યારે 1173 ની વસ્તી છે. ટોટલ બધી જગ્યાએ પાણી પહોંચાય? હા, ટોટલ હવે જે પેલા ઘર ઘર વાળો પ્લાન્ટ વાપરતા એ પણ બધા બંધ થઈ ગયા છે અને તમામે તમામ લોકો અમે ત્યાં અહીંયા એટીએમ માંથી આરો પ્લાન્ટનું જ પાણી પીવે છે.